नमस्ते बाळको, आजे आपणे सेमेस्टर टू एमां गणितनो पाठ आठ भणीशुं, जेनुं नाम छे वधु भारે કોણ। હવે તેમાં તે પાઠમાં શું છે તે જોઈએ આપણે। ગોળ અને મગફળી। શબનમે ગોળ અને મગફળી ખાવાનું ગમે છે। એક દિવસ તેણે એક કિગ્રા ગોળ અને એક કિગ્રા મગફળી ખરીદી। તમે જાણો છો કે કિલોગ્રામને આપણે કિગ્રા તરીકે ઓળખીએ છીએ। તો શબનમે એક દિવસ એક કિગ્રા ગોળ અને એક કિગ્રા મગફળી ખરીદી। હવે આ મગફળી ગોળ કરતાં ઘણી વધારે દેખાય છે। હવે મગફળી છે એ ગોળ કરતાં શું છે વધારે આવે છે। મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે આવે છે અથવા તે માત્ર વધારે દેખાય છે। શું છે કે મગફળી છે એ વધારે નથી આવતી, પણ શું છે તો કે વધારે દેખાય છે, કારણ કે મગફળી વજનમાં હલકી હોય એટલે એક કિગ્રામાં વધારે તરે અને ગોળ છે ઓછો તરે। હવે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગની જરૂર છે। હવે એક કિલોગ્રામ પોપકોર્ન હોય અને એક કિલોગ્રામ ખાંડ હોય, તો તમને ખબર છે કે પોપકોર્ન છે વજનમાં હલકા હોય છે એટલે વધારે આવે, એટલે એના માટે મોટી થેલી જોઈએ। પછી એક કિગ્રા વટાણા છે અને એક કિગ્રા બટેટા છે, તો તમને ખબર છે કે એક કિગ્રા વટાણા માટે આપણે મોટી થેલી જોઈએ। એક કિગ્રા બટેટા હોય એમાં તો તમે જબલામાં લઈને આવો તો 4-5 બટેટા હોય મોટા તો થઈ જાય એક કિલોગ્રામ, પણ વટાણામાં વધારે આવે। હવે આગળ જોઈએ, કોળું ટમેટાનો પંગો। આ એક મેદાન છે કે જ્યાં ટમેટા દરરોજ રમવા આવે છે। તેઓને ચીંચવા ઉપર રમવાનું ગમે છે। એક દિવસ એક મોટું કોળું આવે છે અને ચીંચવાના એક છેડે બેસે છે। હવે તમને ચીંચવો ખબર છે, આપણે ઉચક નીચક કરીએ ને, તો એક કોળું છે એ આવે છે તો એ ચીંચવાના એક છેડે બેસે છે। જ્યારે તે લાંબા સમય સુધી ત્યાંથી ઊભું ન થયું ત્યારે ટમેટાએ બીજી બાજુ બેસવાનું અને ચીંચવાને ઊંચો કરવાનું નક્કી કર્યું। હવે શું થયું કે ચીંચવું જ આ જે કોળું છે એ ચીંચવાના સામેના સાઈડથી ઊભું ન થયું, એટલે શું કર્યું કે એણે ટમેટાએ કીધું કે હાલો આપણે બધા સામેની સાઈડ બેસીએ, એટલે એ કોળું ઊંચું થઈ જાય એમ અને નીચે પડી જાય। નાના ટમેટાઓએ બીજા છેડે ઉપર ચડવાનું શરૂ કર્યું। હવે બીજા છેડે નાના ટમેટા હતા એ ચડતા ગયા, તો 1, 2, 3, 4, 5 એમ 25 સુધી। કોળું હજુ પણ બેસી રહ્યું છે અને હસે છે। હવે કોળું કેવું થયું તો કે હજી બેસે છે, એ નીચે જ છે અને હસવા માંડ્યું। હવે નાના ટમેટા નીચે ઉતરી ગયા અને મોટા ટમેટા કદાવર ટમેટા રસ્તો કર્યો। હવે 1, 2, 3, 4 એમ 20 સુધી એ ચીચવો હવામાં અધર થયો। હવે મોટા ટમેટા જેમ જેમ એમાં થતા ગયા એમ ચીચવો શું થયો ઉપર જતો ગયો અને કોળું બૂમ પાડે છે કે મને નીચે ઉતારો, મહેરબાની કરીને મને નીચે ઉતારો। તો તમારા વિચાર મુજબ કેટલા નાના ટમેટા કોળાને ઉંચકી શકાશે? તો જો મોટા ટમેટા 20 જોયા હોય તો નાના ટમેટા કેટલા જોઈએ? 40 જોઈએ। હવે તમારે અહીંયા શું કરવાનું છે તો કે તમારા વર્ગના કેટલાક વિદ્યાર્થી હોય એને નામ આપો અને તેનું વજન લખો કે ભાઈ કેટલાનું સરખું છે, કેટલાનું તમારા કરતાં વધારે છે અને કેટલાનું તમારા કરતાં ઓછું વજન છે। તેના વજનથી બમણું। ભારતીના માતા પિતા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશેષ રીતે કરે છે, કારણ કે ભારતી તે દિવસે જન્મી હતી। હવે તેઓ ભારતીના વજન કરતાં બમણા વજનની મીઠાઈ, બમણું એટલે શું? બે ગણું, કે તમે 2 કિલો લ્યો તો એનું બમણું, બેનું બમણું એટલે 4 કિલો થઈ જાય એ રીતે। તો ભારતીના છે મમ્મી પપ્પા એના વજન કરતાં બમણી મીઠાઈ વેચે છે ગરીબ લોકોને। જ્યારે ભારતી જન્મી ત્યારે 3 કિગ્રાની હતી। હવે આજે સ્વાતંત્ર્ય દિવસ છે અને ભારતીની ઉંમર 5 વર્ષની છે અને તેના માતા પિતા દરેક સ્વાતંત્ર્ય દિને જે મીઠાઈ વેચે છે તેના જથ્થા વિશે અનુમાન કરો। હવે જો જન્મ સમયે ભારતી છે એ 3 કિગ્રાની હતી, એટલે મીઠાઈ કેટલી? તો કે 3 વત્તા 3 એટલે 6 કિલોગ્રામ વેચી હોય। પછી 2 વર્ષની થઈ ત્યારે તેનો વજન કેટલો હતો? 9 કિગ્રા, તો 9 વત્તા 9 18 કિગ્રા। હવે જ્યારે એ 2 વર્ષની થઈ ત્યારે એનો વજન જો અહીંયા આપ્યો છે, મીઠાઈનો જથ્થો એણે કેટલો વેચ્યો હતો? તો કે 13 વત્તા 13 એટલે 26 કિગ્રા હતો, તો એનો વજન કેટલો હશે? 13 કિગ્રા। હવે 3 વર્ષની હોય ત્યારે 17 કિગ્રા, તો એનો મીઠાઈનો જથ્થો કેટલો હોય? 17 વત્તા 17 બમણું કરે, 2 ગણું કરે એટલે 34 કિગ્રા।
અને 4 વર્ષની હોય ત્યારે 22 કિગ્રા, તો મીઠાઈનો જથ્થો કેટલો થાય? 44 કિગ્રા. અને 5 વર્ષની છે એટલે અત્યારે એનો વજન કેટલો છે? 28 કિગ્રા. તો હવે 28 વત્તા 28 એટલે કેટલો થાય? 56 કિગ્રા. તો જોયું બાળકો કે આ વસ્તુ બમણી કરી એણે, બે ગણી કરવાની. હવે મસ્ત મસ્ત ખીચડી. વંદનાએ નવી વાનગી વિશે રેડિયો ઉપર સાંભળ્યું. તે તેને બનાવવાનો પ્રયત્ન કરતી હતી. તે જ્યારે વાનગી કેવી રીતે બનાવવાની તેની નોંધ કરે છે. પણ હવે વંદના શું છે? તો કે ગૂંચવાઈ જાય છે. હવે એણે આડાવડું લખી નાખ્યું. તો કે વાસણમાં 2 ચમચા પાણી રેડો, પાણી ઉકાળો અને તેમાં ઉમેરો 1 ચપટી દાળ, 1/2 કિગ્રો લાલ મરચું, 1 વાટકો મીઠું, 1 ચમચી ચોખા, 2 વટાણા અને 8 ગ્લાસ રાઈના દાણા અને છેલ્લે 1 કિગ્રા ડુંગળી ઉમેરો. હવે દરેક વસ્તુનું મિશ્રણ કરો અને 15 મિનિટ માટે ઉકાળો. પરંતુ વંદનાને લાગે છે કે દરેક વસ્તુના જથ્થામાં કંઈક ઘણું જ ખોટું થયું. હવે શું થયું કે તમને ખબર જ છે કે આ બધું એણે ખોટું લખ્યું છે. વાસણમાં કાંઈ 2 ચમચા પાણી ન હોય, 1 ચપટી દાળ ન હોય. એટલે હવે આપણે એને સરખું કરવાનું છે. તો કે 1 કિગ્રા શું આવે? તો કે ચોખા અને એની સામે 1/2 કિગ્રા દાળ, 1 વાટકો વટાણું, 8 ગ્લાસ પાણી, પછી 2 નંગ ડુંગળી, 1 ચમચી મીઠું, 1 ચપટી રાઈના દાણા અને 2 ચમચા લાલ મરચું પાવડર. તો એને એવી રીતે વાનગી બનાવવાની છે. હવે તમારા ઘરે કેટલીક વસ્તુઓ છે એની યાદી કરો અને દરેક વસ્તુ કેટલી લાવ્યા. આ વસ્તુઓ ચોખા, તેલ, મરચાનો ભૂકો, ખાંડ, દૂધ, ડુંગળી, આદુ વગેરે. હવે તમે તમારા ઘરે જોવો કે તમે કેટલી વસ્તુ લઈ આવો છો. ચોખા કેટલા લઈ આવો છો, તેલ કેટલું લઈ આવો છો, મરચાનો પાવડર કેટલો લઈ આવો છો, એ રીતે. હવે આગળ કે તેમના વજનનું અનુમાન કરો અને સરખાવો. આપણે વજનનું અનુમાન કરવાનું છે કે ભાઈ બેગ છે તો બેગ કેટલી હશે? 10 કિગ્રા. પછી અહીંયા હાથી આપ્યો છે તો હાથીનું વજન કેટલું હોય? તો કે 1000 કિગ્રા કરતાં વધારે. પછી અહીંયા છે ગુણ આપેલી છે તો એનું વજન કેટલું? 80 કિગ્રા. પપ્પી આપેલું છે તો એનું 2 કિગ્રા. અને કેરી છે એનું, અને અહીંયા ગાય આપેલી છે તો એનું 1 કિગ્રા, ગાય છે એનું 400 કિગ્રા અને કેરી છે એનું 1 કિગ્રા કરતાં ઓછું. હવે તમારે અનુમાન કરવાનું છે કે આમાંથી કઈ વસ્તુ છે 1 કિલોગ્રામ કરતાં વધુ છે ને કઈ વસ્તુ છે 1 કિલોગ્રામ કરતાં ઓછી. તો તમને ખબર જ છે કે તમારું સ્કૂલ બેગ છે, તમે રોજ ઉપાડતા જ હોય એટલે 1 કિલોગ્રામ કરતાં વધારે છે. કંપાસ છે 1 કિલોગ્રામ કરતાં ઓછું છે. ઈંટ છે 1 કિલોગ્રામ કરતાં વધારે છે. મોટું કોળું છે 1 કિલોગ્રામ કરતાં વધારે. અને તમારા સ્લીપર બૂટની જોડી એ પણ 1 કિલોગ્રામ કરતાં એ ઓછી છે. હવે નીચેનામાંથી હવે 1 કિગ્રા ભીની માટી અથવા રેતી લો, 2 થેલીઓમાં તેમના સરખા ભાગ કરો અને બંને થેલીઓમાં સરખું વજન છે કે નહીં તેની ખાતરી કરો. તમે એકમાં ભીની માટી લ્યો અને એકમાં રેતી લ્યો. હવે બેયમાં બેયનું સરખા ભાગ કરો. બેયનું વજન સરખું છે કે નહીં તે તમારે જોવાનું છે. તેના માટે તમે કોનો ઉપયોગ કરો? ત્રાજવાનો. તમને ત્રાજવું ખબર જ હશે. તમે કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં વસ્તુ લેવા જાઓ તો ત્યાં વેપારી છે, એ ત્રાજવામાં તમને તોરી દે વસ્તુ. અને એના માટે શું આવે? વજનિયા આવે. વજનિયા 1 કિલોગ્રામ, પછી 2 કિલોગ્રામના આવે, 500 ગ્રામના આવે, પછી 10 કિલોગ્રામના આવે, 20 કિલોગ્રામના આવે, એમ અલગ અલગ વજનિયા આવે છે. તો તમે કોઈ પણ દુકાને જઈ અને જોઈ શકો છો કે ત્યાં કઈ રીતે તોરે છે. હવે જો અહીંયા વજનિયા અને ત્રાજવા છે કે તમારા સૌથી નજીક ભંગાર વેચનાર વેપારીની દુકાન, શાકભાજીની દુકાન અને કરિયાણાની દુકાને તમે મુલાકાત લ્યો કે કોણ કેવા વજનિયા વાપરે છે. ઘણા અલગ અલગ હોય, બધા માટે અલગ અલગ આવે છે. કોક ઇલેક્ટ્રિક વાપરતા હોય, કોક ત્રાજવા વાપરતા હોય. અહીંયા તમને જો 3-4 જાતના વજનિયા આપ્યા છે તો અલગ અલગ બધાય વાપરતા હોય. તો જોયું બાળકો આ પાઠમાં તમને શું સમજાવવા માગે છે કે કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે. તો તમને આ પાઠ સમજાઈ ગયો હશે.